સિદ્ધ નો વિશિષ્ટ ગુણ કયો? અવિનાશીપણું. આચાર્યનો આચાર, ઉપાધ્યાયનો વિનય, અને સાધુ સહાયપણું, ધરતા સાધુજી પ્રણમો, એવી છે પાંચે પાંચ પરમેષ્ઠીની આ પાંચ મુખ્ય વિશેષતા છે. આવા પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરવું જોઈએ. 34 અતિશયથી યુક્ત પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. ત્રીજય પૌત્રની ગાથા ખબર છે? 34 અતિશય જુત્તા અઠ મહાપાડી હેર કય સોહા તિથયરા ગય મોહા જાય અવા. ઘણા એમ કે જૈનોમાં ધ્યાન માર્ગ નથી, ક્રિયા માર્ગ બહુ. સામાયિક કરો ને ખમાસ ના દો ને કૌશક કરો ને સાથિયા કરો, બસ ક્રિયા ક્રિયા ને ક્રિયા. મેં 12 વર્ષ પહેલા આપણે ગોકુળનગરમાં જયારે ચોમાસું કર્યું ત્યારે તમને ખ્યાલ હશે, એક પૌષધ કરાવ્યો હતો પાઠશાળા વાળાને. પૌષધ ક્યાં કરાવ્યો હતો? સાતીવલી, આ ભૈરવ, હે, સરવલી, સરવલી ભૈરવ વાળાની સ્કૂલમાં. હવે સવારમાં બધાને ત્યાં લઈ ગયો. પેલા તો કરાવવું હતું તો અહીંયા જૈન ભવનમાં, આરાધના ભવનમાં. બાવસી અટે નહીં કરો. ક્યું અટે? મેં પજુ પોસો લઈને બેહો ને તો આખું ગોમ આવે ને, તે તો અમે બાવસી વેવારાની. બધા ચીડાવશે, મુમુક્ષુ થઈ ગયા, આ તો દીક્ષા લેવાના, એટલે એમની સામે અમે ના કરીએ. તો એમના માટે હું 7 કિલોમીટર વીઆર કરી સરવલી ગયો. ત્યાં એમને સવારે પ્રતિક્રમણ કરાવ્યું. સમજાવતા સમજાવતા 1.25 કલાક નીકળી ગયો. એક એક ક્રિયાના રહસ્યો સમજાવ્યા. બપોરનું એકાશનું પણ ટકાટક રાખ્યું હતું. સવારનો નાસ્તો આવે, બપોરની દાલબાટી આવી, અને સાંજે પાછો હાંડવો હોય ને, એટલે છેલ્લે હાંડવો. મેં કહ્યું તમને એમ લાગવું ના જોઈએ કે મેં આજે પૌષધ કર્યો છે. એમાં પાછું ઓલું બ્લાઇન્ડ ઓર્કેસ્ટ્રાને બોલાવ્યો, એમનો આખો કાર્યક્રમ રાખ્યો. એક નાના છોકરાને 18 યામાં પ્રવેશ કરાવો અને આખો દાડો એનો પાસ કરાવો હોય, કેટલા નખરા કરવા પડે. આ છોકરાના બાપાઓને 1/2 દાડાનો પોસો કરાવતા મારો દમ નીકળી ગયો. કરાવી એ ઔષધ કર્યો હતો. તો હું એ કહેતો હતો કે આવા ક્રિયા બધા. પછી મેં એ લોકોને બીજા દિવસે પૂછ્યું, કેસા રહા? બાકી ઠીક તો અચ્છા થા, લેકિન ખમાસના બહોત આતા થા, બસ ખમાસના દેતે રહો, ખમાસના દેતે રહો. જૈનોના મગજમાં જ ઘૂસી ગયું છે કે ભાઈ જૈનો એટલે ક્રિયામાં. જૈનોમાં જેવું ધ્યાન છે એવું તો બીજે ક્યાંય નહીં. 4 ધ્યાન તો તમને ખબર છે ને, કયા કયા? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન. એમાંથી 2 ધ્યાન અશુભ છે, 2 ધ્યાન શુભ છે, ધર્મ અને શુક્લ. એ ધર્મ ધ્યાનના પણ પાછા 4 પ્રકાર છે. હું એમાં નથી જવા માંગતો, પણ આપણે ત્યાં ધ્યાન શતક, એ સિવાય પણ નાના મોટા અનેક ગ્રંથો, ધ્યાન દીપિકા, આખી ધ્યાનની પ્રક્રિયા આપી છે. દુનિયાની અંદર શુભ ધ્યાન જો ખરેખર ક્યાંય હોય જૈનો, અને ત્યાં સુધી લખ્યું છે, જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કર્મનો છે, અજ્ઞાની ભવ ક્રોડ લગી કર્મ ખપાવે. અહીંયા જ્ઞાની એટલે કયા જ્ઞાની લેવાના? સંવેગી, ગીતાર્થ, વિવેકી, એવા આત્માઓ જે જ્ઞાન કે જ્યાં ધ્યાનનો પ્રવેશ, ધ્યાનમાં પ્રવેશ થઈ ગયો હોય, આવા આત્મા ક્ષણે ક્ષણે અસંખ્ય કર્મની નિર્જરા કરતા હોય છે. તમને ખબર, અભ્યંતર તપના 6 પ્રકાર બતાવ્યા, પ્રાયશ્ચિત, પાયચ્ચિત્તમ વિણવ, વિયાવચ્ચમ, તહેવ સજ્જાવો, પછી શું આવ્યું? જાણમ, ઉસગોવિય અભ્યંતર તવો હોય. ધ્યાન કરો એ પણ એક જાતનો તપ છે. ધ્યાન કરવું હોય તો પલાઠી મારીને બેહવું પડે કે ના બેહવું પડે? ચેતન વગર વ્યાખ્યાને આવી રીતના 1 કલાક તું બેહી બતાવ, વગર વ્યાખ્યાને, આજુબાજુમાં કોઈ ના હોય, 1 કલાક બેહી બતાવો તમે, ના બેસી બતાવો. સામાયિક એક ધ્યાન છે. તમે પ્રવચનનું 1 ધ્યાને શ્રવણ કરો એ પણ ધ્યાન છે. ખાલી આંખો બંધ કરીને પલાઠી મારીને બસ ઊંડા શ્વાસ લઈને રામદેવ બાબાની જેમ બેહી જવું, એનું નામ ધ્યાન નથી. એ યોગ કહેવાય. યોગ કાયિક હોય, ધ્યાન માનસિક હોય, મનની એકાગ્રતા. પતંજલિ ઋષિએ પાતંજલ યોગ સૂત્રની અંદર મૂક્યું, ચિત્ત સ્થૈર્યમ ધ્યાનમ, ચિત્તની સ્થિરતા એનું નામ ધ્યાન છે.